વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ સ્વાધ્યાય 12.3 એમાં આપણે આની પહેલાં 13 દાખલા છે એ ગણ્યા હતા. આજે દાખલા નંબર 14. ઓ કેન્દ્રવાળા 21 સેમી અને 7 સેમી ત્રિજ્યાવાળા બે સમકેન્દ્રીય શું આપ્યા? વર્તુળ ચાંપ આપી, બરાબર. અનુક્રમે એ બી અને સીડી, એક ચાપ આ છે સીડી અને એક ચાપ છે અહીંયા ઉપરની એ બી. એનો ખૂણો છે એ કેટલા અંશનો છે? આ 30 અંશનો ઓ ખૂણો. તો રંગીન પ્રદેશનું શું કરવાનું? ક્ષેત્રફળ. તો જો પહેલું ત્રિજ્યાઓ બે આપણને આપી, મોટો વૃતાંશ કયું છે? મોટા વૃતાંશ માટે મોટો વૃતાંશ આ ઓ એ બી, એની ત્રિજ્યા છે 21 સેમી, ત્રિજ્યા આર વન બરાબર 21 સેમી આપી છે, બરાબર. હવે બીજું મેળવીએ, બીજું જોઈએ નાનો વૃતાંશ, નાના વૃતાંશની ત્રિજ્યા. તો નાના વૃતાંશની ત્રિજ્યા આપણને આટલી આપી છે 7. આ નાનો વૃતાંશ છે, આટલો રહ્યો ને, બરાબર. તો આર ટુ બરાબર કેટલા સેમી છે? 7 સેમી. હવે આપણે શું મેળવવાનું? રંગીન પ્રદેશ એટલે આટલો ભાગ મેળવવાનો. તો રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ, રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર શું આવે? આખું મોટા વૃતાંશ, મોટા વૃતાંશનું ક્ષેત્રફળ, વૃતાંશ એટલે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ માઇનસ નાના વૃતાંશનું ક્ષેત્રફળ, ક્ષેત્રફળ બરાબર. તો જો મોટો વૃતાંશ, મોટો વૃતાંશ, તો મોટા વૃતાંશ માટે શું આવે? પાય આર સ્ક્વેર થીટા છેદમાં 360. આ આપણે વૃતાંશનું આખાનું ક્ષેત્રફળ છે, બરાબર. અને માઇનસ નાના વૃતાંશ માટે શું આવે? પાય આર સ્ક્વેર થીટા છેદમાં 360. હવે એમાંથી જુઓ મોટા વૃતાંશ માટે શું છે? આર વન લીધું છે એટલે અહીંયા આર વન, નાનો છે એ આર ટુ. હવે એમાંથી સામાન્ય શું નીકળે? પાય થીટા છેદમાં 360 બરાબર, એ સામાન્ય નીકળી જશે. તો વધ્યું શું? આર વનનો સ્ક્વેર માઇનસ આર ટુનો સ્ક્વેર. તો પાય એનું મૂલ્ય આપણને કાંઈ લેવાનું નથી કીધું એટલે કેટલું લેવાનું? 22/7. થીટા આપણને આપી દીધો કેટલો છે? 30 અંશ. ચોખવટ કરી દીધી 30/360 બરાબર. આર વન એટલે 21 એનો વર્ગ માઇનસ 7નો વર્ગ. હવે જો 12 × 36 = 22 × 7 આ શું થઈ ગયા? તફાવત ના હોય, 21 - 7 = 21+7 બરાબર. તો 22/7 = 7 21 માંથી 7 જાય તો 14 અને આ 28. તો 7 × 2 = 14, 6 અને 8 × 2 = 11 અને 8 × 2 = 3 તો શું આવ્યું? 11 × 28/3 બરાબર. આટલી વસ્તુ આવી 11 × 28/3 કરો એટલે કેટલું મળે? 308/3 સેમી સ્ક્વેર. આ શું મળ્યું? રંગીન ભાગનું ક્ષેત્રફળ છે એ આપણને મળ્યું. તો આ રીતે સરળતાથી શું કરી શકાય? એની ગણતરી છે એ કરી શકાય. દાખલા નંબર જોઈએ 15 બરાબર. એ આની પહેલાં આપણે દાખલો જે ગણ્યો ને એની જેવો જ છે. તો જો આપેલ આકૃતિ એ બી સી એ 14 સેમી ત્રિજ્યાવાળા, તો પહેલાં તો એક ચતુર્થાંશ આપણને આપી દીધો. આવો આકૃતિ એની આ રીતની,
બરાબર, આ રીતની શું છે આકૃતિ, આ ભાગથી આ ભાગ છે એ જોડાય, અને ઉપરથી પાછો આ ભાગ આમ જોડાય. તો આ ભાગ આપણને આપ્યો છે બી એ સી, આ ચાપ છે પી, અને આટલો ભાગ આપણે મેળવવાનો રંગીન. આ જે ભાગ રહ્યો ને એ ભાગ આપણે મેળવવાનો છે, રંગીન ભાગ આપણને આપેલો, એ ભાગનું આપણે શું કરવાનું, ક્ષેત્રફળ છે એ મેળવવાનું. તો એ બી સી એ 14 સેમી ત્રિજ્યાવાળા વર્તુળ, તો આપણને ત્રિજ્યા આપી દીધી, ત્રિજ્યા આર કેટલી છે 14 સેમી છે એ આપી દીધી. બી સી વ્યાસ તરીકે લ્યો, બી સીને શું લ્યો, વ્યાસ છે એ લેવાનો, અને મેળવવાનું શું, લઘુવૃતાંશનું ક્ષેત્રફળ. પણ શેના માટે, રંગીન પ્રદેશ, રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ છે એ મેળવવાનું. તો રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર, તો જો રંગીન પ્રદેશ મેળવવાનું છે તો પહેલાં શું આપ્યો, આ વર્તુળનો ચતુર્થાંશ ભાગ આપ્યો, તો ચતુર્થાંશ, વર્તુળના ચતુર્થાંશ, ચતુર્થાંશ વર્તુળનું ક્ષેત્રફળ બરાબર શું આવે, 1/4 પાય આરનો સ્ક્વેર, 1/4 ગુણ્યા પાયનું મૂલ્ય 22/7 ગુણ્યા આર આપી દીધો 14, તો 14 × 14, તો અહીંયા ભાગ ઉડી દેશે, 7 × 2 = 2, અહીંયા 11, તો 11 × 14 સેન્ટીમીટર સ્ક્વેર, તો શું આવે, 11 × 14 એટલે 154 સેન્ટીમીટરનો શું આવે સ્ક્વેર બરાબર. હવે એક ત્રિકોણ બને છે એમાં, જો ત્રિકોણ કયો બને, આ એ બી અને સી આવો આખો બરાબર, તો ત્રિકોણ એ બી સીનું ક્ષેત્રફળ, ત્રિકોણ, ત્રિકોણ એ બી સીનું ક્ષેત્રફળ મેળવવાનું, તો 1/2 એ બી ગુણ્યા શું થાય એસી, તો 1/2 એ બી એ આપણને આપી દીધો કેટલો, 14, ને એસી કેટલો છે 14, તો 7 × 2 = 14, તો 14 × 7 = 98 સેન્ટીમીટરનો શું આવે સ્ક્વેર છે એ આવે. આ રીતે ખ્યાલ આવ્યો ત્રિકોણ એ. હવે શું મેળવવાનું, લઘુવૃત્તખંડ, તો જો લઘુવૃત્તખંડ, નું ક્ષેત્રફળ બરાબર કોનું બાદ કરવું પડે, ચતુર્થાંશ એબીસીનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ, તો 154 માઇનસ શું આવ્યા 98, તો કેટલા વધે 56 સેન્ટીમીટરનો સ્ક્વેર. આટલી વસ્તુ આવી. હવે બીસી મેળવવું, તો બીસી એટલે કર્ણ છે, તો પાયથાગોરસનો શું કરવો પડે, પ્રમેય મેળવવો પડે ત્રિકોણ એબીસીમાં, તો પ્રમેય માટે શું આવે, એ બીનો સ્ક્વેર પ્લસ એસીનો સ્ક્વેર, તો એ બી એટલે 14 નો સ્ક્વેર + 14, તો કેટલી વાર આવ્યો 2 વાર, તો 2 × 14 નો સ્ક્વેર બરાબર 1 ને 1 = 2. હવે આ વર્ગમૂળ નીકળી જાય એટલે 14 વર્ગમૂળમાં શું આવ્યું 2, બી સી સેન્ટીમીટરમાં બરાબર. અહીંયા શું કર્યું, પાયથાગોરસનું
પ્રમેય ઉપયોગ કર્યો. હવે ત્રિજ્યા એની મેળવીએ, બીસીની ત્રિજ્યા આખું માપ મેળવ્યું. ત્રિજ્યા એટલે કેવું થાય, અડધી. તો બીસી ભાગ્યા બે, તો 14 વર્ગમૂળમાં 2 ભાગ્યા 2, તો આ ઉડી જાય એટલે શું મળે, 7 વર્ગમૂળમાં 2 સેન્ટીમીટર. હવે અર્ધવર્તુળનું ક્ષેત્રફળ, અર્ધવર્તુળ એટલે 1/2 પાય આરનો સ્ક્વેર, 1/22/7 પાયનું મૂલ્ય, આર એટલે 7 વર્ગમૂળમાં 2 7 ઉડી ગયા, વર્ગમૂળ 2 ઉડી ગયા, 22 7 કેટલા થાય, 154 સેમી સ્ક્વેર. હવે રંગીન પ્રદેશ નું ક્ષેત્રફળ બરાબર આખો જે ભાગ આવે, અર્ધવર્તુળનું ક્ષેત્રફળ માઇનસ વૃત્તખંડનું ક્ષેત્રફળ. તો જો અર્ધવર્તુળ શું આવે, અર્ધવર્તુળ આવ્યું 154, વૃત્તખંડ કેટલું આવ્યું, સામે આપણે મેળવ્યું 56, તો કેટલું આવે, 98 સેન્ટીમીટરનો સ્ક્વેર રંગીન ભાગ છે એ આવે આખો. શું આવે, 98 સેન્ટીમીટરનો સ્ક્વેર. ખ્યાલ આવી ગયો? તો આ રીતે 2 દાખલા છે એ ગણવાના હોય. કયો આપણે ગણ્યો, એ 14 અને 15 બરાબર આખો.